અને આપણા વિડિયા જે કાયમી જોવે છે અને જે કાયમી કોમેન્ટ કરે છે એ મને ખ્યાલ જ છે. તૈન રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? અત્યારે 10 વાગી ગયા, આજ કામનું મોડું થઈ ગયું હતું. કેમ કે આજ ભરતી પાથરતા હતા, ભરતીની ગાડી મગાવી હતી ને, તે સાંજે 11:30 વાગે આવ્યા હતા ગાડીવાળા ભાઈ. તો કેટલા દીથિયા? 2-3 દીથિયા કીધું હતું. કાલ જો સાંજે 11:30 સેટ આવી ગાડી, અહીં ઠલવાવી નાખી, અહીં ઠલવાવી નાખી હતી એટલે અહીંથી ઓરું પડે નાખવામાં. મુંદલ તો શું છે કે પેહુંના ખીલે નાખવા હાટું થઈ ને મગાવી હતી, પછી પપ્પા ગાડી જ મગાવી લે પડી હોય તો એ કે કામ આવે. અહીં બાથરૂમ પાસે થઈ ને આપણે શોર્ટકટમાં અહીંથી પાથરી દીધી. એટલે પેહનો ખીલો એ જો ઊંચો થઈ ગયો, ભરતી પાથરી ને પાણીને છાંટી દીધું. હવે અસલ બેહી જાહે. મુંદલ તો શું છે કલ ચોમા હે બહુ જ ના પેહુંના ખીલા હાવ ધોવાઈ જાય ને એકદમનો કિચકાણ થાય. ત્યાં થોડીક કે ભરતી નાખી દઈએ ને તો એ કે પપ્પા વાંધો ન આવે, વેલેરી કે નાખી દઈએ. વેલેરી નાખી દીધી એ પછી હું સીવું રાખતી હતી. પપ્પાને ભાવેશભાઈ ને મમ્મીને એ કામ કરતા હતા. આકડી ભાવેશભાઈ હવે લઈ સીવું ને અને ગયા ભૂમિને ઘેર. હવે હું કહું ઘરમાં પતાવી લઉં. તે આકડી મેં ઘરમાં કામ પતાવી લીધું. કપડાને હકેલવાના છે, દોરીએ લઈ લીધા, કપડાને હકેલી નાખ્યા. એ કે હું ઘડી કટાણે કે ફેરવતો આવું, બપોર પછી તો મમ્મીને બહાર જવાનું છે. એ કે એવું ને કે હાલ અટાણે કે જવું હોય તો તને ઘડીક ત્યાં લઈ જાઉં, બપોર પછી તો એ કે નહીં મેળાવે જવાનું. તો અટાણે ગયા ઘડીક લઈને. હાલો તો 5 વાગી ગયા ને આજે સવારે બહુ કાંઈ શૂટિંગ નથી થયું. કેમ કે આજે કામકાજમાં હતા ને પાછા મમ્મીને પપ્પાને જવાનું હતું. તો એ જો બપોરે નીકળી ગયા તો ઉતાવળમાં હતા ને સીવું છે ને આજ રહેતી નથી ને અત્યારે જો 5 વાગવા આવ્યા ને તોય હજી હૂતી છે. એ એકવાર ઉઠી હતી પણ 3:30 વાગે ઉઠી મેં પાછી હુવરાવી દીધી હોઈ ગઈ. તો મને એમ હતું કે કપડાને હજી ધોવાના છે, તે ઉઠી જાહે તો તમે ચા બનાવીને આમ પી લીધો, કપડાં ધોઈ નાખ્યા તો ઉઠીને. તો હવે ગધા પાટવા જવાની ને જરીક વાર રહીને જાઉં. તો મમરા ખાવા બેસતી હતી તો ભાવેશભાઈ કે ભેળ ભેળ કંઈક બનાવીએ. તો એ કે હા મમરા પડ્યા હતી, મેં કીધું ભેળ ભેળ કંઈક બનાવીએ. તો હવે અમે વાં ઓલા કામમાં હતા તે સીવુંને કોઈ રાખો વાળું નહોતું ને એટલે મોડું થઈ ગયું આજ કામનું ને. એમાં પછી સવારે કંઈ જાજુ શૂટિંગ નથી થયું તો હું કહું હવે હાલો અટાણ ચાલુ કરી, અટાણ નેવરા જોઈએ. હવે અટાણ કંઈ કામ નો, એક ગધા પાટવાનું છે ને એ આકડી હું જાઉં. ને ભાવેશભાઈ કે હમણાં બનાવીએ તો હમણાં પહેર ને પછી ગધા પાટીને બનાવી, ગધા પાટીને. કે પણ કે લીંબુ ના લીંબુ નું કઈ કરવું જો. લીંબુ આપડે ભૂમિન ઘર ક્યાં આખું છે? ભૂમિને ઘેર હે. ભૂમિન કે લીંબુડી સાથી એના હજી કાસા હે કે થઈ ગયા પાકા હશે પીડાયમાં. આમ ચોમા હે છે ને બહુ પાકે, પણ અટાણે એમ કે ઘરમાં આયલા રાખે કોક 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 કોઈ વાંધો ન આવે, ત્યાંથી નીકળશે. તમે લઈ આવો ને. હમણાં એ પેલા હું ગુંદા આપડવા ગઈ તેથી તો હતા. લગભગ તો જમીન આવશે. હા ઈ છે ને ત્યાં દીવો છે આજે આપડે નતા પેલા ક્રિયામાં ને ગયા ને મમ્મી કાકીજી હાહુ ઓફ થઈ ગયા હતા ને ત્યાં. તો આજે આઈઠમનો દીવો છે, ત્યાં ગયા હતી લગભગ. તો એમ કે કુટુંબ નું હોય ન આવવા દે ને જીમા વગર ને. હા કઈ ખબર હે તો મમ્મી કહેતી હતી કે ના ના આજ તો આવતું રહેવું વહેલું, પછી ખબર નહીં. તો હવે ખબર નહીં સાહેબ નો કેટલો તો ભરી ગયા છો. હજી વાંઈ પછી બી વાંઈ જવાના છે ને બીજે. ત્યાં પપ્પા ને આ ભૂમિના પપ્પા બે જવાના છે, ઝુરીબાગ માં બેવા જવાનું છે. તે તો હવે જોઈએ. હવે એ તો પછી હમણાં તાણ કરીએ તો હમણાં કહે કે ફોન આવ્યો છે કે અમે જમીન આવીશું. આપણે તો ભેળ બનાવી નાસ્તો તો કરીએ પછી ની વાત. પછી હું ગધા પાટી ને કે પેલા હું જાઉં ગધા પાટવા ને તમે લીંબુ લઈ આવો ને સીવું તો ઉઠીએ ને તો ધ્યાન રાખીએ. અહીં પાસે ચાકિયારા માંથી વાટું એટલે ધ્યાન રહી. હાલો તો એમ કર. હાલો તો આપણા બટેટા બાફા મૂકી દીધા. હવે આપણે જઈએ અંદર, હજી સીવું ઉઠી નથી. નિરાત ની હુતી આજ તો ઘેન ચડ્યું એને. તો બતાવો
હવે લાઈટ બંધ કરી દીધી ને એને બપોરે ઘોડિયામાં હૂતી હતી, પછી ઘોડિયામાં એને ગરમી થતી હતી ને મેં નીચે લઈ લીધી. નીચે લાદીમાં એને ટાટા રેકમાં મજા આવે સુવાની, ને એ રાત આખી નીચે જ હોવે, એને ઘોડિયાની જરૂર નથી પડતી, તો એટલે એ નિરાતની હોતી. બસ ઉઠવી જ જોઈએ, હમણાં સિટી સાંભળી જાહે ને તો ઉઠશે. બે સિટી થઈ ગઈ, હમણાં બે થઈ જાય ને એટલે ઉતારી લઉં કુકર. પછી બટેટા ઠરી જાહે ને તો હું ગદબ પાટી લઈ. ભાવેશભાઈ જો આવે છે, એ આવે ને આપણે ગિરલ બેનની કોમેન્ટ આવેલી હતી, બહુ મસ્ત કોમેન્ટ છે. તો એ પોરબંદરથી છે હિરલબેન, ને એ કલમકાર છે, વાર્તા પછી કવિતા એવું લખે છે. તો એ કોમેન્ટ કરે છે કે હું તમારા જીવન પર એક વાર્તા લખવા જીવન વિશે એક વાર્તા લખવા માંગુ છું. તો મેં કીધું હા, તો એ કે તમારી મદદની જરૂર પડશે. તો અત્યારે તો હિરલબેન મારાથી ક્યાંય નીકળાય એમ છે નહીં, શક્ય હોય તો તમે અહીં અમારા ઘરે રાણા વળવાર આવી શકો છો, કેમ કે પોરબંદરથી જાજુ આઘું નથી થતું. હું આવી હતી હમણાં મમ્મીના ઘરે, 4 દિવસ રોકાણી હતી, હમણાં તો નીકળાય એમ છે નહીં, કોરોના મહિનાના એન્ડમાં આવશે ને ત્યારે નીકળાશે, એટલે શક્ય હોય તો તમે આવજો અમારા ઘરે. થેન્ક યુ સો મચ કે તમે તમારી લાઈફમાંથી એટલો ટાઈમ અમારા માટે કાઢીને અમારા વિડીયો જોઉં છો અને અમારા જીવન વિશે કંઈક લખવા માંગો છો. તો થેન્ક યુ સો મચ હિરલબેન. આપણી ત્રીજી સિટી થઈ ગઈ ને ભાવેશભાઈ પૂગી ગયા, ત્રીજી સિટી આવી ગયા. હજી તો હમણાં એમ કરતા હતા તો ત્રીજી સિટી થઈ ગયા, ચોથી થઈ જાય એટલે હમણાં ઉતાર લો. બે હતા આપણા ભાગના, બે જ હતા પાકા, એ આપણા ભાગના જ હતા. સીવું વગર આમ સૂનું લાગે, સીવું આજ જાજી કડી હોતી ને તો એમ થાય કે આમ કઈ છે નહી, નલ સીવું વાહે વાહ ના 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 કરતા બગાવતા કેમ ટાઈમ નીકળી જાય ને ખબર જ ન પડે. હવે ઉઠે ને તો કઈક મજા આવે આમાં. તો કિરણ ગદો પાટવા જતી હતી ને સીવું ઉઠી ગઈ, સીવું ને હવે લીંબુ શરબત ને પીવું, તો ગલ્યો એ ગરમી થાય તે બેસી ગયો ચોકડીમાં. શિવુ ને લીંબુ દેખી ગઈ હતી, શિવુ કે એક લીંબુ નું લીંબુ શરબત કરવું, મેળ કરી જાય એ કે. રાખ હાથ માં રાખ એ શિવુ, જય શ્રી કૃષ્ણ કર દિયો. હાલો મોડું થઈ ગયું ને અત્યારે જય શ્રી કૃષ્ણ કરવાનું, કર દે માર દીકો. 5 વાગી ગયા, 5:30 થઈ ગયા, કર દે હવે જય શ્રી કૃષ્ણ કર દે, પછી આ શરબત પીવરાવ. હાલો કર દિયો લીંબુ શરબત પીવું ને શિવુ, આમ જો જોઈએ ઉઠી ને એટલે ચરીક મેળે ન થજે. હા હજી તો હું ગદપ ના ક્યારે પઈ ગઈ ને તાતા સી ઉઠી તો હું કાલ હવે ને કપડા પહેરાવતો, માથું બાકી છે જો ઓરાવવાનું, એક ચોટી બાંધેલી છે ને એક છૂટેલી છે, હવે શરબત પી માથું ઓરાવ લે. જય શ્રી કૃષ્ણ કર દે, પેલા કાકા ને કર દે જય શ્રી કૃષ્ણ, બસ મહાદેવ, બસ લીંબુ શરબત કેમ આપ્યું કેમ પીવું. લીંબુ ચૂકવું ગમે આર્યો તારો ગ્લાસ. હાલો આપ્યું જો હમણાં કે હો, કેવું મીઠું છે દીકુ, કેવું મીઠું છે કે તા એ મીઠું હે શિવ. હજી રમતે 1:30 કલાક એ લીંબુ ના ચૂહાઈ મૂકી દે, આમ તો હારા લીંબુ તો આ તડકાન છે, એવું લીંબુ શરબત પી તો મજા આવી જાય. Thank you.
આકડી સુકી ભાજી બનાવું દઉં તને, ટમેટું ને મરચું નાખી, ઓય બાપા, ને માંડવીના બીનો ભૂકો નાખીને તને હમણાં બનાવું દઉં અસ્તલનું માદિકાને. કા અમારા દાદાને આવશે, દાદીને મામલી આવશે શિવ માટે, આવશે શિવનું કામકાજ. ચાકુ હાથમાં દઉં એટલે હમણાં લગાડ, એક કરતા બે કરે એટલે તો રહોડામાં જ બધું કરી લઉં, એ બાયણે નીકળું જ નહીં. ઈ કુકર હોય ને એટલે નો આવે રહોડામાં બીવે. હાલા સીટી કરું, હાલ સીટી કરું, ઉભે 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 કરું કરું ને, સીટી બીવે ને એટલે નો આવે અહીંયા. તો સાની મુની બેઠી રહે ને કે કરું રહોડા માટણ, એકદમ ની ગરમી વીપડી, હું કાલ ને બાયણે પવન માં લઈ લઉં. બટેટું ખાવું તારે? ખાવું છે માધિકાન બટેટું? હલો કિરણે બધી તૈયારી કરી લીધી, અમે ખાટલે રાખી દીધું ને, ખાટલો અહીં લઈ લીધો, ખાટલે બેહીન ભેળ ની મોજ. કઈ મેં વિડીયો ઉતારતો હોય કઈ કઈ કઈ, અને આજ ભેળ અહીં ખાવાની. હાલો જેને ખાવી હોય ભેળ, હા તો આપણે જો આવી હોય બનાવવાની. ઓલામાં મમરામાં ચેવડો નાખેલો હતો, તી તાજુ કઈ નાખવું ન પડે, બટેટા મિક્સ માં જ છે. હા બટા બટેટા ને ટમેટા ડુંગરી ને ચટણી ને એટલે રેડી. એક તો આ જો જો આ શિવ ને રેડી જેવું થઈ જાય, વાંધો ના આવે, કઈ ખાવું ન કે પીવું ને ફંદા કરે છે એને. શિવ ને હમણાં સૂકી ભાજી બનાવ દો. હે શિવ, હલો બી નો ભૂકો નાખી ન બનાવીએ મરચું ને ટમેટું એને ભેળાઈ ખાવી. હે ભેળાઈ ખાવી જો, હે ખાહે ખાહે ને ફંદા કરે છે. આજ હવાર ની ન કરાય નત રહેતી જો ને. તો એ રોંઢે તો રહી માં રાખી ન વાંધો આવ્યો, ગરમી ને તડકો ને પડે ને, ગરમી ના કઈક ન રહી. હા દીકુ એ મીઠી ન, હમણાં હું તને દઉં, મીઠી નથી તીખી છે. હા તીખી છે. કાકાને બોલાય કે હાલો ભેળ ખાવા, કાકાને બોલાય. હાલો બધું તૈયાર થઈ ગયો ને, ડીશ તૈયાર થઈ ગઈ, કિરણે ચાલુ કરી દીધું. હાલો ભેળ ખાવા. હું તમને એમ થતું હોય છે કે શિવને કપડા કેમ બદલી ગયા, પણ એમાં એવું થયું કે શિવએ ચટણી વાળી ભેળ નો બટકો ભરી લીધો ને, પછી તો હું બનાવતી હતી ને, તો તીખું લાગી ગયું હતું, પછી સાહલી આવ્યા ભાવેશભાઈ, સાહી ચટચટ પીવરાવી ને તો એને ઢોરાવી હતી, હું ભરાવી જો મારું ભીનું છે ને, એને પેલા પાણી રેડી ને કપડા બદલાવ્યા, પછી પાછા આમ બેઠા, એટલે આવું ટાણું થઈ ગયું. હવે હા હું ખાવું, તીખી લાગી ગયેલા ખાહે નઈ, બહુ ખાહે તો નઈ, ન કરે ભેળ તો ઓછી જ ખાય. ખ્યાલ કર્યા હતા થોડીક વાર, નવરાવી કોમેન્ટ નો જ વિડીયો ભરાઈ જાય, એટલે આપણે ક્યારેક ક્યારેક નામ લેતા રહીશું એ મને ખ્યાલ જ છે, જે આપણા કાયમી વિડીયા જોવે છે અને લાઈક પણ કરે છે અને કોમેન્ટ પણ કરે છે. હું વાત તો હોય એમાં કાયમી કોમેન્ટ બધાય નહીં આવે. હમણાં હારો બધાયનો સપોર્ટ છે, આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો, રહેજો, અમે વિડિયા બનાવતા રહેશું. ઈ ખાવું એ તીખું લાઈક છે, દીખું પાછું જોરદાર જો તૈયાર થઈ ગયા. હલો શિવ ટાટા કહી દે શિવ. હા ટાટા, હર હર મહાદેવ.